Good morning, students. I am Shruti Gosai, and today we are going to talk about chapter 13 of class 11, that is photophosphorylation in higher plants અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. બરાબર, હવે આજે આપણે વાત કરશું સી ફોર સાયકલની કેલ્વિન ચક્રની આપણે વાત કરશું, જેને સી થ્રી સાયકલ પણ કહેવામાં આવે છે. બરાબર, સી થ્રી સાયકલ. હવે આના નામ ઉપરથી જ હું તમને કહું કે સી થ્રી એટલે ત્રણ કાર્બન. બરાબર, સી થ્રી એટલે ત્રણ કાર્બનની પ્રોડક્ટ આપણને મળે. બરાબર, એને કહેવામાં આવે છે કેલ્વિન સાયકલ. બરાબર, હવે આપણે એના સ્ટ્રક્ચર એટલે એના ડિટેલમાં આપણે એની સી થ્રી સાયકલ જોવાની છે. હવે ધ્યાનથી સમજી લેજો સી થ્રી સાયકલ, કેમકે એક્ઝામમાં સી થ્રી સાયકલ અથવા તો સી ફોર પાથવે પૂછાશે. સી ફોર પાથવે વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ એનો અર્થ એ નથી કે આપણે સી થ્રી સાયકલ કરવાની નથી. હવે અહીંયા ધ્યાનથી જોજો, અહીંયા કને સી થ્રી સાયકલમાં ફર્સ્ટ પ્રોડક્ટ હોય છે આપણી રિબ્યુલોઝ 1,5-બિસફોસ્ફેટ. બરાબર, અહીંયા કને RUBP, એને શોર્ટ ફોર્મમાં કહેવામાં આવે છે RUBP, જે 5 કાર્બનની સુગર હોય છે. આલ્ડોઝ ફોર્મમાં હોય છે, કીટોન ફોર્મમાં હોય છે અને OH ફોર્મમાં હોય છે. બરાબર, હવે ધ્યાનથી સમજતા જાજો કે ફર્સ્ટ પ્રોડક્ટ જે છે એ આપણી ઓલરેડી આપણા પાસે છે, જે રિબ્યુલોઝ 1,5-બિસફોસ્ફેટ એટલે કે 5 કાર્બનની સુગર છે આપણા પાસે. હવે 5 કાર્બનની સુગરમાં આપણે CO2 એડ કરીએ છીએ. બરાબર, એટમોસ્ફિયરમાંથી CO2 પ્લસ પાણી, બરાબર, બંને એડ થાય છે એટલે કાર્બોક્સિલેશન થાય છે. કાર્બનની પ્રોસેસ થાય છે, કાર્બનનો રિએક્શન છે એટલે કાર્બોક્સિલેશન થાય છે. એટલે સૌથી પહેલાં શું આવે છે, RUBP 1,5-બિસફોસ્ફેટ 5 કાર્બનની સુગરમાં CO2 એડ થાય છે પ્લસ પાણી પણ, અને કાર્બોક્સિલેશન થઈ અને 3-ફોસ્ફોગ્લિસરાઇડ બને છે. બરાબર, શું બને છે, 3-ફોસ્ફોગ્લિસરાઇડ, એને શોર્ટ ફોર્મમાં 3-ફોસ્ફોગ્લિસરાઇડ પણ કહેવામાં આવે છે. 3 શેનું છે, તો થર્ડ પોઝિશન પર કાર્બન છે એટલા માટે એને 3 લગાડવામાં આવ્યું છે, બાકી થર્ડનો કોઈ મતલબ નથી. બરાબર, તો 3PGA એટલે 3 કાર્બનનો પોઝિશન પર હોય છે એટલે કે 3-ફોસ્ફોગ્લિસરેટ. એનામાં હવે આપણો જે છે એ સેકન્ડ રિડક્શન થાય છે. પહેલાં શું થાય છે, કાર્બોક્સિલેશન, પછી આવે છે રિડક્શન. 3-ફોસ્ફોગ્લિસરાઇડમાંથી 3-ફોસ્ફેટ બને છે એટલે સુક્રોઝ અને સ્ટાર્ચમાં ફોર્મ થાય છે. બરાબર, એની વચ્ચે ATP પ્લસ NADPHનું રિડક્શન થઈ અને ADP પ્લસ NADP પ્લસ પ્લસ PI બને છે. બરાબર, અને અહીંયા આપણને મળે છે ટ્રાયફોસ્ફેટ. બરાબર, ટ્રાયફોસ્ફેટનો ફરીથી રીજનરેશન થઈ ATP અને ADP રિલીઝ થઈ અને આપણને ફરીથી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ મળી આવે છે. બરાબર, આ હતી સી થ્રી સાયકલ. બહુ જ ઇઝી છે. રિબ્યુલોઝ 1,5-બિસફોસ્ફેટ એટલે 5 કાર્બનની સુગર હોય છે, જેનામાં એટમોસ્ફિયરમાંથી CO2 પ્લસ H2O એડ થાય છે, કાર્બોક્સિલેશન થાય છે, 3-ફોસ્ફોગ્લિસરાઇડ બને છે, બંનેમાં રિડક્શન થાય છે અને ATP અને NADPHમાંથી ADP અને NADPH પ્લસ PI બને છે, અને ટ્રાયફોસ્ફેટ એટલે સુક્રોઝ અને સ્ટાર્ચ ફોર્મમાં આપણને મળે છે, અને પાછું રીજનરેશન થઈ અને સેમ પ્રોસેસ કન્ટિન્યુ થાય છે. આ હતું આપણું સી થ્રી સાયકલ. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે સી ફોર સાયકલ વિશે સમજશું. થેન્ક યુ.
ध्यान थी सी थ्री साइकल समझी लेजो जेथी तमने एग्जाम में प्रॉब्लम न थाय।